धोरण सीनियर के जी विषय गुजराती। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, कलरव मॉडर्न स्कूल ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। धोरण सीनियर के जी विषय गुजराती। बाळको, बे दिवसनी उत्तरायणनी रजा गई, केवी मजा आवी तमने? पतंग चगावानी मजा आवी ने, बलून उडाड़वानी, पछी खावानी पीवानी बहु मजा आवी बधाने। तो बे दिवसनी रजा तो हती ज, पण रविवारनी रजा पण तमने मळी, तो त्रण दिवसनी रजा हती। केवी मजा करी? बहु मजा करी ने बधाए? तो हवे तो आपणे पाछू सोम, आजे केटली तारीख थई? आजे 17 तारीख अने सोमवार। तो हवे पाछू आपणे ऑनलाइन एजुकेशनमां भणवानुं छे। तो चलो आपणे विषय गुजराती, आजे कयो विषय आवे? गुजराती विषय आवे। तो गुजराती विषयमां आपणे आगळ शुं शीखी गया तमने याद छे? आ रजाઓમાં તો તમે બધું ભૂલી જ ગયા લાગો છો, ભૂલી ગયા છો ને? તો જુઓ આપણે આગળ શું શીખી ગયા? આપણે આગળ કને બે માત્ર કઈથી જ્ઞઈ સુધીનો કલમ લખતા અને બોલતા શીખી ગયા હતા। ત્યાર પછી શું શીખી ગયા? ત્યાર પછી બે માત્રવાળા શબ્દો અને બે માત્રવાળા વાક્યો વાંચીને લખ્યા હતા, યાદ કરો જોઈ। આવડ્યું હતું ને તમને? ત્યારે તમને બધાને આવડી ગયું ને? તો હવે જુઓ, હવે આપણે આગળ શીખવાનું છે પેજ નંબર 32। એમાં જુઓ, ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો। તો અહીંયા આપણને ચિત્રો આપેલા છે અને અહીંયા કૌંસમાં તે ચિત્રનું નામ આપેલું છે। તો એ ચિત્રનું નામ આપણે જે સાચું હોય એ નામ આ ચિત્રની નીચે જે બોક્સ આપેલું છે એ બોક્સમાં આપણે લખવાનું છે। તો ચાલો જુઓ, આ પહેલું ચિત્ર શેનું આપેલું છે, ઓળખો છો તમે બધા? તો આ ચિત્ર કનૈયાનું આપેલું છે, આપેલું છે ને? તો આપણે કનૈયા એવો શબ્દ આપણે અહીંયા ઉપર શોધવાનો છે। તો ક નને બે માત્ર નહીં યને કાનોયા, કનૈયા એવો શબ્દ આમાં ક્યાં આપેલો છે? ચલો જુઓ જોઈએ, અહીંયા આપેલો છે જુઓ સૈનિક, ત્યાર પછી કયો શબ્દ આપેલો છે? પૈસા, અહીંયા પણ નથી આપેલું છે, અહીંયા આપેલું છે કનૈયા, અહીંયા પણ નથી આપેલું। ત્યાર પછી જુઓ, અહીંયા આપેલું છે કનૈયા, નથી આપેલું, અહીંયા આપેલું છે જુઓ ક નને બે માત્ર નહીં યને કાનોયા, કનૈયા આપેલું છે ને? તો આ કનૈયાના શબ્દ નીચે તમારે શું કરવાની છે? લીટી કરવાની છે આવી રીતે। અને આ શબ્દ, આ જે કનૈયાનું ચિત્ર આપેલું છે એની નીચેનું જે બોક્સ આપેલું છે એમાં તમારે લખવાનું છે। અહીંયાથી જોઈને અહીંયા લખવાનું છે અને આ દુધિયાઈ લાઇનથી નીચેની દુધિયાઈ લાઇન અડી, આ રીતે બે લાઇનને અડીને લખવાનું છે અને સારા અક્ષરે લખવાનું છે અને વાંચતું પણ જાણવું છે। નને બે માત્ર કરો એ આવી રીતે કરવાની છે। પછી યને કાનો યા, એ પણ આપણે બે લાઇનને અડીને લખવાનું છે। જુઓ, બધા જ અક્ષર આપણે બે લાઇનને અડીને લખ્યા અને બે માત્ર વાળું હતું તે બે માત્ર આપણે આ દુધિયાઈ લાઇનથી લાલ લાઇન પતલી લાઇન આપેલી છે એ બેની વચ્ચે આપણે આવી રીતે ત્રાસા લીટા કર્યા। તો કનૈયા શબ્દ વંચાઈ ગયો અને અહીંયા જે ચિત્ર આપેલું હતું, અહીંયા ચિત્ર શેનું આપેલું હતું? કનૈયાનું આપેલું હતું। તો આપણે કનૈયાનું નામ આપણે અહીંયાથી શોધીને આ નામ આપણે અહીંયા કનૈયા લખ્યું। આવડી ગયું ને બધાને? તો જુઓ, હવે આપણે આગળ જોઈએ, આગળ શું આપેલું છે? આ ચિત્ર શેનું છે? આને તો બધા ઓળખો, શેનું ચિત્ર આપેલું છે? બોલો બોલો જોઈએ, સૈનિક, શેનું ચિત્ર આપેલું છે? સૈનિક, તો આપણે એવો શબ્દ ગોતવાનો છે સૈનિક। તો સૈ કઈ રીતે થાય? સને બે માત્ર સૈ, તો આપણે અહીંયા સને બે માત્ર સૈ નને રસવાળનિક। તો જો પહેલો શબ્દ તમને આપેલો છે સૈનિક આપેલું છે, તો આપણે આ શબ્દની નીચે શું કરવાની છે? લીટી કરવાની છે। ત્યાર પછી જો શું કરવાનું છે, આ જે શબ્દ આપેલો છે એ શબ્દ આપણે જે આ સૈનિકનું ચિત્ર આપેલું છે એની નીચેના ખાનામાં બે લાઇનને અડીને લખવાનું છે। તો સ સને બે માત્ર સૈ બંને દુધિયાઈ લાઇન અડીને લખવાનું છે અને નને રસ્વાવાળી કરો એ ઉપરની ગુલાબી લાઇન જે આપેલી છે ત્યાંથી અડીને પછી આ રીતે લખવાનું છે નને રસ્વાવાળી ની પછી ક કલમનો ક। જુઓ, બે લાઇનને અડીને સારા અક્ષરે આવા જ અક્ષરે તમારે લખવાનું છે સૈનિક। જુઓ બાળકો, અહીંયા શેનું ચિત્ર આપેલું હતું? સૈનિકનું ચિત્ર આપેલું હતું। તો સૈનિક નામ આપણે અહીંયા શોધ્યું અને પછી આ યાદ અહીંયાથી આપણે જોઈને અહીંયા સૈનિકના ચિત્રની નીચે જે બોક્સ આપેલું હતું એમાં આપણે તેનું નામ લખી લીધું। આવડી ગયું ને બધાને? હવે જુઓ, એને આગળ કયું ચિત્ર આપેલું છે? આ ચિત્રને તમે ઓળખો છો? શેનું ચિત્ર આપેલું છે ઓળખો જોઈએ? પૈડા, શેનું ચિત્ર છે? પૈડાનું ચિત્ર આપેલું છે। તો આપણે હવે આ જે કૌંસ આપેલો છે એમાં આપણે પૈડા એવો શબ્દ શોધવાનો છે। તો
જુઓ, જે લીટી કરેલા શબ્દો છે એ આપણે અહીંયા લખી દીધા છે, એટલે એ આપણે જોવાના નથી. હવે એના પછીનો શબ્દ જુઓ, અહીંયા આપેલું છે પને બે માત્ર પૈસને કાનોસા, પૈસા આપેલું છે, પૈડા આપેલું છે નહીં, તો એ આપણે લખવાનું નથી. પછી જુઓ આપેલું છે પને બે માત્ર પૈસા નથી આપેલું, અહીંયા આપેલું છે પને બે માત્ર પૈ ડને કાનોડા, જો અહીંયા આપેલું છે ને પૈડા, તો એ શબ્દની નીચે આપણે અહીંયા લીટી કરવાની, અને આ શબ્દ જે આ ચિત્ર પૈડાનું આપેલું છે એ ચિત્રની નીચે જે બોક્સ આપેલું છે અહીંયા લખવાનું છે પને બે માત્ર પૈ ડને કાનોડા પૈડા. શું લખેલું છે? પૈડા. તો જુઓ અહીંયા જે ચિત્ર કયું આપેલું હતું, પૈડાનું ચિત્ર આપેલું હતું, તો પૈડા એવો શબ્દ આપણે અહીંયા કૌંસમાંથી શોધ્યો અને એ શબ્દ આપણે ન્યાથી જોઈને અહીંયા લખી લીધો છે. આવડી ગયું બધાને? તો જો હવે આપણે આગળનું ચિત્ર આપણે જોઈએ, તો આ ચિત્ર શેનું આપેલું છે ઓળખો જોઈએ. આ ચિત્ર શેનું આપેલું છે? પૈસાનું ચિત્ર આપેલું છે. શેનું આપેલું છે? સિક્કા આપેલા છે ને એને શું કહેવાય? પૈસા. શું કહેવાય? પૈસા. તો એ શબ્દ આપણે અહીંયા શોધવાનો છે, પૈસા. તો જો અહીંયા પહેલેથી આપણે જોઈએ પૈસા શબ્દ ક્યાં આપેલો છે, પને બે માત્ર પૈસા. જુઓ પને બે માત્ર પૈસને કાનોસા આપેલું છે, આ સૈનિક શબ્દ લખી લીધો છે, એના પછીનો જે શબ્દ આપેલો છે અહીંયા પૈસા લખેલું છે. તો હવે આ શબ્દ શોધીને આપણે જે આ સિક્કા છે એની નીચેના બોક્સમાં અહીંયા લખવાનું છે પૈસા. તો પને બે માત્ર પૈસને કાનોસા પૈસા. જુઓ બે લાઈનને અડીને સારા અક્ષરે લખવાનું છે. હવે ત્યાર પછી જુઓ આ ચિત્ર શેનું આપેલું છે, આને તમે ઓળખો છો? હાથીભાઈ છે? નહીં. જો હાથીને એક જ મોઢું હોય, પણ અહીંયા જુઓ એક બે ને ત્રણ, ત્રણ મોઢા છે ને હાથીને. આ આ ચિત્ર શેનું છે? ઐરાવતનું છે. શેનું છે? ઐરાવતનું. હાથીભાઈ જ છે પણ આને શું કહેવાય? ઐરાવત કહેવાય. પછી જુઓ ઐરાવત શબ્દ આપણે ઉપર કૌંસમાંથી શોધવાનો છે. તો જુઓ અહીંયા આપણે આ બંને શબ્દ લખી લીધા છે, એના પછી જુઓ અને બે માત્ર અહીં આપેલો છે? નથી આપેલો. ત્યાર પછીના બંને શબ્દ આપણે લખી લીધા છે, એના પછી જુઓ અને બે માત્ર અહીં રને કાનો રાવત આપેલું છે, ઐરાવત. તો આપણે આ શબ્દની નીચે લીટી કરવાની છે અને આ શબ્દ આપણે અહીંયા ઐરાવતનું ચિત્ર આપેલું છે એની નીચેના ખાનામાં અહીંયા લખવાનું છે અને બે માત્ર અહીં રને કાનો રા વ ત. જુઓ આખો શબ્દ આપણે અહીંયા લખો અને બે માત્ર અહીં રને કાનો રા વ ત ઐરાવત. તો આપણે અહીંયા જુઓ ઐરાવતનું ચિત્ર આપેલું હતું, તો એને આપણે અહીંયા કૌંસમાંથી શોધીને આ ઐરાવત જે ચિત્ર આપેલું તો એની નીચે આપણે લખતા શીખી ગયા. હવે ત્યાર પછીનું ચિત્ર જુઓ શેનું આપેલું છે, આ ચિત્ર શેનું આપેલું છે? પપૈયાનું. શેનું આપેલું છે? પપૈયાનું. તો આ ચિત્ર છે પપૈયાનું આપેલું છે, તો પપૈયા એવો શબ્દ આપણે અહીંયા શોધવાનો છે. તો જુઓ આ કૌંસમાં બધા શબ્દ આપણે લખી લીધા છે, કયો શબ્દ બાકી છે? આ. તો એ વાંચવાનો છે પ પને બે માત્ર પૈ અને કાનોયા પપૈયા. મળી ગયો? તો આ પપૈયાનો શબ્દ નીચે લીટી કરવાની અને એ શબ્દ આપણે આ જે પપૈયાનું ચિત્ર આપેલું છે એની નીચેના બોક્સમાં લખવાનો છે. તો જુઓ અહીંયા આપણે પને પ પને બે માત્ર પૈ યને કાનોયા શું લખેલું છે? પપૈયા. તો આપણે આ ચિત્ર શેનું આપેલું હતું? પપૈયાનું. તો પપૈયા શબ્દ આપણે ઉપર કૌંસમાંથી શોધીને અહીંયા પપૈયાના ચિત્રની નીચે આપણે જે બોક્સ હતું એમાં આપણે લખતા શીખી ગયા. તો જુઓ બાળકો, આજે આપણે શું શીખી ગયા? અહીંયા ચિત્રને ઓળખીને તેનું નામ કૌંસમાંથી શોધીને લખતા શીખી ગયા. હવે આપણે આગળ જોઈએ, નીચે આગળ નવો પ્રશ્ન આપેલો છે, એમાં શું આપેલું છે જુઓ. ચિત્ર જોઈ શબ્દ બનાવો અને લખો. તો આપણે એ ચિત્રને શોધવાનો છે. જુઓ તમારે એ ચિત્ર જે અહીંયા જે ચિત્ર આપેલા છે એ ચિત્રને જોવાના છે અને એ ચિત્રનું નામ આપણને અહીંયા એક બોક્સ આપેલું છે, એમાં અલગ અલગ અક્ષરો આપેલા છે. કુવાળા છે, કઈવાળા છે, રસવાઈવાળા છે, દીર્ઘયવાળા છે, કાનાવાળા છે, એ બધા અક્ષરો આપેલા છે. એમાં આપણે આનું નામ બનાવીને અહીંયા પહેલાં ગ્રાઉન્ડ કરવાનું અને ત્યાર પછી અહીંયા જે બોક્સ ખાલી આપેલા છે એમાં આપણે લખવાનું છે. તો જુઓ
અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણમાં તમને અહીંયા પને બે માત્ર પૈસ અને કાનોસા પૈસા એ શબ્દની ફરતે જો આમ ચોરસ બોક્સ આપેલું છે તો આ બોક્સ આપણે હવે કરવાનું નથી। તો અહીંયા જે પૈસાનું ચિત્ર ક્યાં છે, આ જે પૈસાનું ચિત્ર આપેલું છે એનો શબ્દ આપણને અહીંયા મળી ગયો છે। તો આ શબ્દની ફરતે આપણને ચોરસ બોક્સ આપેલું છે તો એ શબ્દ જોઈને આપણે અહીંયા પહેલો લખવાનો છે પને બે માત્ર પૈસ અને કાનો સા। તો અહીંયા આપણે લખવાનો પહેલો શબ્દ પને બે માત્ર પૈસ અને કાનો સા। બંને આ જે લીલી લાઈન આપેલી છે બંને લાઈનને અડીને લખવાનું છે। તો જુઓ પૈસા શબ્દ આપણે લખી લીધો છે, હવે પહેલું ચિત્ર અહીંયા જોવાનું છે। આ ચિત્ર શેનું આપેલું છે, પપૈયાનું આપેલું છે। શેનું ચિત્ર આપેલું છે, પપૈયા। તો પપૈયા શબ્દ આપણે શોધવાનો છે। તો આપણે પહેલા પ, પહેલો અક્ષર કયો બોલો બોલ્યા આપણે, પ, પ બોલ્યા ને, તો આપણે પ પહેલા આપણે અહીંયા શોધવાનો છે। જો અહીંયા પ આપેલો છે પણ પને બે માત્ર આપેલ છે એટલે અહીંયા કાંઈ શબ્દ બને નહીં। અહીંયા આપેલું છે જો પ, આ લાઈનમાં જુઓ, આડી લાઈનમાં પહેલા આપણે બધા જોઈશું કે આડી લાઈનમાં પ પૈયા એવું આપેલું છે। જુઓ અહીંયા આપેલો છે જો પ, પને બે માત્ર પૈ યને કાનોયા, તો પ પૈયા એવો શબ્દ અહીંયા આખો બને છે આડી લાઈનમાં જે અક્ષર છે એ બને છે। તો આ ત્રણેય અક્ષર આપેલા છે એને આપણે આવી રીતે ચોરસ બોક્સ કરીને આવી રીતે ફરતું ચોરસ બોક્સ કરવાનું છે એટલે આ શબ્દ બની ગયો। જુઓ પપૈયા, અહીંયા કયું ચિત્ર આપેલું હતું, પપૈયાનું। તો પેલો આપણે અક્ષર કયો શોધ્યો, પ, પ મળે એના પછી પપૈયા આખો શબ્દ મળી ગયો। એ જ રીતે બીજા શબ્દો પણ આપણે શોધવાના છે। તો જુઓ પપૈયા એ શબ્દ મળી ગયો, તો હવે અહીંયા આપણે પપૈયા શબ્દ લખવાનો છે અને બંને લાઈનને અડીને લખવાનું છે પપૈયા। હવે ત્યાર પછી શું આપેલું છે જુઓ, જોઈએ ચિત્ર શેનું છે, આ ચિત્ર પપૈયા પછીનું ચિત્ર શેનું છે, કેરી, કેરીનું ચિત્ર આપેલું છે ને, તો કને એક માત્ર કે એવો અક્ષર આપણે શોધવાનો। જુઓ આડી લાઈનમાં પહેલા આપણે જોઈએ કે આપેલો છે, આ લાઈનમાં નથી આપેલો, અહીંયા આપેલો છે કે નથી આપેલો, અહીંયા જુઓ આ લાઈનમાં આપેલો છે કે નથી આપેલો, અહીંયા જુઓ અહીંયા આપેલો છે કે, કને એક માત્ર કે, પણ બાજુમાં શું લખેલું છે, ટ, કે ટ લખેલું છે, તો કે ટ તો આપણે નથી શોધતા, કેરી શોધવાનું। નીચે જુઓ કે ટ, નીચે પણ ટ આપેલું છે, તો અહીંયા પણ ઊભી લાઈનમાં કે આડી લાઈનમાં બેમાંથી એક કોઈમાં આપણને કેશ કેરી શબ્દ બનતો નથી। તો આગળ જોઈએ, જુઓ ટ પછી અહીંયા દને દીર્ઘાવાળું દુ, પછી શું આપેલું છે, કને એક માત્ર કે આપેલો છે, પણ કે આપેલો છે તો એની નીચેનો જે રસ રને દીર્ઘાવાળી રી કેરી આપણે ઊભો શબ્દ અહીંયા બનશે, આડો શબ્દ બનતો નથી। તો અને ઉપર પણ આપેલું છે જો રી, પણ અહીંયા રી ઉપર આપેલો છે તો રી કે શબ્દ બને, રી કે આપણે બનાવવાનો નથી, કેરી શબ્દ બનાવવાનો છે। તો આ કને એક માત્ર કે અને નીચેનો રને દીર્ઘાવાળી રી એ શબ્દ આપણે બનાવવાનો છે આ રીતે કેરી। છેલ્લો શબ્દ અહીંયા બને છે ઊભો બનાવવાનો છે, તો આ શબ્દ હવે આપણે અહીંયા લખવાનો છે કને એક માત્ર કે રને દીર્ઘાવાળી રી, આ રીતે બે લાઈનને અડીને લખવાનું છે। હવે છેલ્લું ચિત્ર જુઓ પૈસા, તો પૈસા આપેલું છે તો પૈસા આપણે લખી લીધું છે, ત્યાર પછી છેલ્લું ચિત્ર શેનું આપેલું છે, રેકેટનું, શેનું આપેલું છે, રેકેટ, તો રને એક માત્ર રે આડી લાઈનમાં પહેલાં આપણે શોધવાનું છે। જુઓ અહીંયા રે આપેલો છે નહીં, અહીંયા આપેલો છે રને એક માત્ર રે નથી આપેલો, અહીંયા આપેલો છે રને એક માત્ર રે, અહીંયા જુઓ રને દીર્ઘાવાળી રી આપેલું છે એ નથી લખવાનું। ત્યાર પછી જુઓ અહીંયા આપેલું છે રને એક માત્ર રે, કને એક માત્ર કે ટ, રે કે ટ શબ્દ મળ્યો આપણને, તો આ શબ્દની ફરતે આપણે આ રીતે લાઈન બનાવવાની છે, રેકેટની ફરતે આ રીતે ચોરસ બોક્સ બનાવી। બાળકો હવે આ જે રાઉન્ડ કરી લીધું છે રે કે ટ એ શબ્દ આપણે અહીંયા લખવાનો છે, રને એક માત્ર રે, કને એક માત્ર કે ટ, તો અહીંયા રેકેટ શબ્દ આપણે લખી લીધો છે। હવે આપણે આગળ જોઈએ, તો જુઓ બાળકો હવે આપણે પેજ નંબર 34માં અહીંયા લખેલું છે કે વિદ્યાર્થીઓએ વર્ગમાં વાંચન કરવું, તો આપણે આ જેટલા શબ્દો આપેલા છે એ બધા જ અત્યારે વાંચવાના છે, તો ચાલો વાંચીએ, આ બધા જ શબ્દો આપણે વાંચન કરીએ। તો અહીંયા જુઓ બને બે માત્ર વૈદ, અહીંયા શું શબ્દ લખેલો છે, વૈદ, ત્યાં
भने बे मात्र भई यने कानो या जने दीर्घावाळी जी। तो आखो शब्द शु वंचाय भैया जी। त्यार पछी नो शब्द जुओ क नने बे मात्र नै यने कानो या। तो आखो शब्द शु वंचाय क नैया। त्यार पछी नो शब्द जुओ आ नवो शब्द आपेलो छे एमां शुं लखेलुं छे र वने बे मात्र वै यने कानो या। तो र वैया। ત્યાર પછીનો શબ્દ શું આપેલો છે સ સને બે માત્ર સૈયદ શું લખેલું છે સૈયદ। ત્યાર પછી નવી લાઈનમાં આ શબ્દ શું લખેલો છે જુઓ સને બે માત્ર સૈ નને રસ્વા વાળી ની ક। તો આખો શબ્દ શું વંચાય સૈનિક। ત્યાર પછીનો શબ્દ જુઓ જને બે માત્ર જૈન શું લખેલું છે જૈન। ત્યાર પછીનો શબ્દ શું લખેલો છે વને બે માત્ર વૈ રને કાનો રાગ વૈરાગ। ત્યાર પછીનો શબ્દ શું આપેલું છે સને બે માત્ર સૈ વને બે સને એક માત્ર સે વને બે માત્ર વૈ યને કાનો યા સે વૈયા શું લખેલું છે સે વૈયા। ત્યાર પછીનો શબ્દ જુઓ વને બે માત્ર વૈ સને કાનો સા ખ। તો આખો શબ્દ શું વંચાય વૈસાખ। ત્યાર પછી નવી લાઈનમાં આવી જાઓ અહીંયા નવા શબ્દ વાંચે ત્યાર પછી શું લખેલું છે કને બે માત્ર કઈ કને એક માત્ર કે યને દીર્ઘાવાળી ઈ। તો આખો શબ્દ શું વંચાય કે કે ઈ શું વંચાય કે કે ઈ। ત્યાર પછી જુઓ પને બે માત્ર પૈસને કાનો સા તો આખો શબ્દ શું વંચાય પૈસા। ત્યાર પછી શું વંચાય જને કાનો જા નને બે માત્ર નહીં યને કાનો યા જા નૈયા આખો શબ્દ શું વંચાય જા નૈયા। ત્યાર પછી જો થને બે માત્ર થઈ યને કાનો યા તો આખો શબ્દ શું વંચાય થૈયા। ત્યાર પછીનો શબ્દ જુઓ દને બે માત્ર દઈ નને રસવાવાળી ની ક તો આખો શબ્દ શું વંચાય દઈ ની ક। ત્યાર પછી આખો શબ્દ વાંચવાનો છે તો પહેલાં આપણે ગ વને બે માત્ર ગ ભઈ યને કાનો યા તો આખો શબ્દ શું વંચાય ગ વૈયા। ત્યાર પછીનો શબ્દ જોઈએ મને બે માત્ર મૈ સને રસવાવાળું સુર તો આખો શબ્દ શું વંચાય બોલો જોઈએ મૈસુર। ત્યાર પછી જુઓ તો શું આપેલું છે અહીંયા નને બે માત્ર નૈ સધ શું લખેલું છે નૈ સધ। ત્યાર પછી શું લખેલું છે જુઓ મને બે માત્ર મૈ યને કાનો યા તો આખો શબ્દ શું વંચાય મૈયા। ત્યાર પછી જુઓ શું આપેલું છે પને બે માત્ર પૈ દને કાનો ડા પૈડા શું લખેલું છે પૈડા તો આખો શબ્દ શું વંચાય પૈડા। તો હવે આપણે આગળ જુઓ અહીંયા આપણે બધા શબ્દો વાંચી લીધા છે આવડી ગયા ને બધાને તમારે પણ આ બધા શબ્દો વાંચવાના છે મમ્મીની પાસે બેસીને વાંચવાના છે। ત્યાર પછી જુઓ હવે આગળ અહીંયા જે વાક્યો આપેલા છે એ વાક્યો આપણે વાંચવાના છે। તો જુઓ અહીંયા પહેલું વાક્ય શું આપેલું છે ગ વને બે માત્ર વૈ યને કાનો યા ગ વૈયા શું લખેલું છે ગ વૈયા। ત્યાર પછી શું છે જુઓ ગને દીર્ઘાવાળી ગીત ગીત। ત્યાર પછી ગને કાનો ગાય છને એક માત્ર છે તો આખું વાક્ય હવે ફરીવાર વાંચવાનું છે ચલો વાંચો જોઈએ ગ વૈયા ગીત ગાય છે તો શું વંચાય ગવૈયા ગીત ગાય છે। આવી રીતે તમારે પણ 4-5 વાર આખું વાક્ય વાંચવાનું છે। હવે એના પછીનું સામેનું વાક્ય જુઓ અહીંયા શું લખેલું છે પ પને બે માત્ર પૈ યને કાનો યા નને કાનો ના પ પૈયા ના બને દીર્ઘાવાળી બી બને દીર્ઘાવાળી શું થાય બી કને કાનો કા અળને કાનો અળા કાળા છને એક માત્ર છે તો હવે આખું વાક્ય વાંચવાનું છે આપણે પ પૈયાના બી કાળા છે શું લખેલું છે પપૈયાના બી કાળા છે આવડી ગયું ને બધાને એવી જ રીતે આપણે હવે આગળ વાંચવાનું છે જુઓ એની નીચેનું વાક્ય જુઓ પહેલું મને બે માત્ર મૈ યને કાનો યા મૈયા પછી શું આપેલું છે મને કાનો માખણ શું લખેલું છે માખણ અને કાનો આપ અને એક માત્ર પે આપે છને એક માત્ર છે
तो आखू वाक्य वांचो જોઈએ ફરીવાર મને બે માત્ર મઈ તો મૈયા માખણ આપે છે તો ફરીવાર વાંચો ઝડપથી વાંચવાનું મૈયા માખણ આપે છે આવી રીતે ઝડપથી વાંચતા શીખવાનું છે હવે જો આગળનું વાક્ય વાંચો જોઈએ જને કાનો જા નને બે માત્ર નઈ યને કાનો યા જા નૈયા શું લખેલું છે જા નૈયા પછી શું લખેલું છે નને કાનો ના જને એક માત્ર છે નાચે ત્યાર પછી છને એક માત્ર છે પછી આખું વાક્ય વાંચવાનું છે જા નૈયા નાચે છે ફરીવાર આખું ઝડપથી વાંચો જોઈએ જા નૈયા નાચે છે આવી જ રીતે આપણે અહીંયા બધા જ વાક્યો વાંચીએ વાંચતા શીખી ગયા આવડી ગયા ને બધાને બહુ મજા આવે છે ને વાંચન કરવાની તમારે પણ ઘરે આ વાંચન કરવાનું છે હવે આપણે આગળ નવો પ્રશ્ન આપેલો છે જુઓ જોઈએ એ પ્રશ્ન આપણે શીખવાનો છે તો જો અહીંયા સૂચના લખેલી છે કે તીરની દિશામાં વાંચવાથી શબ્દ બનતા શબ્દો લખો તો અહીંયા જે તીરની દિશા આપેલી છે તીરની દિશા જુઓ આ વયથી ઉપરની સાઈડ જે સાઈડ આપેલી હોય એ સાઈડ આપણે શબ્દ વાંચવાનો છે અને એ શબ્દ વાંચતા જે શબ્દ બને છે એ શબ્દ આપણે અહીંયા ખાનામાં લખવાનો છે તો એક ઉદાહરણ આપણને આપેલું છે જુઓ અહીંયા જુઓ પહેલા અંદર કયો અક્ષર આપેલો છે વને બે માત્ર વય આપેલું છે હવે આ વયને આપણે ઉપરની સાઈડ તીરની દિશા તીર આપેલું છે એ સાઈડ શબ્દ બનાવો વયની પાછળ આપણે કયો અક્ષર લગાવવાનો દ તો વૈદ કયો શબ્દ બન્યો વૈદ તો એ શબ્દ આપણને અહીંયા લખેલો છે વને બે માત્ર વૈદ લખેલો છે તો આપણે પહેલો અક્ષર તો આ જ વાંચવાનો એની પાછળ જે તીરની દિશામાં જે શબ્દો આપેલા છે એને અહીંયા મૂકવાથી જે શબ્દ બને એ શબ્દ આપણે અહીંયા લખવાનો છે તો જો પહેલો અક્ષર વાંચો વને બે માત્ર વય હવે આ જે તીર આપેલું છે એની દિશામાં વાંચો જોઈ સને કાનો સા લને દીર્ઘાવાળી લી તો સાલી તો વૈશાલી આખો શબ્દ શું બન્યો વૈશાલી તો એ શબ્દ આપણે અહીંયા નીચે લખવાનો છે બે લાઈનને અડીન લખવાનું છે વને બે માત્ર વૈ સને કાનો સા લને દીર્ઘાવાળી કરો એ આ જે લીલી લીટી આપેલી છે એની ઉપરથી લખવાની છે ગુલાબી લાઈનને અડીન વૈશાલી જો પહેલા આપણે કયો અક્ષર લખ્યો વય વય લખાઈ ગયો ત્યાર પછી શું લખેલું છે તીરની દિશામાં જે આ શબ્દ આપેલો છે સાલી એ આપણે એની પાછળ લખ્યું સાલી તો આખો શબ્દ બની ગયો વૈશાલી થઈ ગયું એવી જ રીતે બાકીના જે આ તીર આપેલા છે એ તીરની દિશામાં આપણે શબ્દો બનાવવાના છે જો હવે બીજો શબ્દ જોઈએ તો અહીંયા શું લખેલું છે વને બે માત્ર વય પછી શું તીરની દિશામાં જો બીજો શબ્દ શું આપેલો છે ભવ શું લખેલું છે ભવ તો આખો શબ્દ વાંચો વૈભવ શું બન્યું વૈભવ તો એ શબ્દ આપણે અહીંયા લખવાનો પહેલા કયો અક્ષર બોલીએ આપણે વય તો અહીંયા આપણે વય લખવાનો છે વને બે માત્ર વૈભવ તો જુઓ પહેલા આપણે વય લખ્યો ત્યાર પછી તીરની દિશામાં કયો શબ્દ આપેલો તો ભવ તો એ શબ્દ લખ્યો ભવ તો આખો શબ્દ કયો બન્યો વૈભવ એ શબ્દ આવડી ગયો ને તમને એ જ રીતે હવે આગળનો શબ્દ બનાવીએ જુઓ વચ્ચે કયો અક્ષર આપેલો છે વય એને એની સામે જે અહીંયા નીચેની સાઈડ તીર આપેલું છે એ કયું છે સને કાનો સાખ શું લખેલું છે સાખ તો વયની પાછળ આપણે સાખ શબ્દ લગાવવાનો વૈશાખ શું બન્યું વૈશાખ તો એ શબ્દ આપણે હવે અહીંયા આગળના બોક્સમાં લખીએ વને બે માત્ર વય સને કાનો સા ખ બંને લાઈનને અડીને લખવાનું છે જો વૈશાખ પહેલો જે અક્ષર હતો વચ્ચેનો અક્ષર છે એ પહેલા લખ્યો વય પછી તીરની દિશામાં જે અક્ષર શબ્દ આપેલો છે સાખ એ એની પાછળ લખવાનો સાખ તો આખો શબ્દ શું બની ગયો વૈશાખ હવે ત્યાર પછીનો જુઓ તો અહીંયા શું લખેલું છે વને બે માત્ર વય વચ્ચેનો અક્ષર તો એક જ રહેશે એના સામે જુઓ હવે આ જે નીચેની સાઈડ છે એની બાજુનું અહીંયા તીર આપેલું છે એમાં શું લખેલું છે રને કાનો રાગ શું લખેલું છે રાગ શબ્દ લખેલો છે તો આપણે પહેલા કયો શબ્દ બોલવાનો વય વયની પાછળ રાગ શબ્દ લગાવવાનો છે તો વૈરાગ આખો શબ્દ બને વૈરાગ તો એ શબ્દ આપણે અહીંયા નીચે લખવાનો છે વને બે માત્ર વય રને કાનો રાગ
ग। तो જુઓ, પહેલા આપણે કયો અક્ષર લખ્યો? વચ્ચેનો અક્ષર પહેલા લખ્યો વય। પછી તીરની દિશામાં કયો શબ્દ આપેલો છે? રાગ। તો એ શબ્દ વયની પાછળ આપણે લખ્યો રાગ। તો આખો જે શબ્દ બન્યો એ શું બન્યો? વૈરાગ। શું બની ગયું? વૈરાગ। ત્યાર પછી જુઓ, હવે વચ્ચેનો અક્ષરથી ચાલુ કરવાનું। અહીંયા શું લખેલું છે? વને બે માત્ર વય। હવે તીરની દિશામાં જુઓ, આ રાગ વાળો તો બની ગયો વૈરાગ શબ્દ બની ગયો। હવે એની પછીનું જે આપેલું છે એ જુઓ, દને રસવા વાળી દીક। શું લખેલું છે? અહીંયા દીક શબ્દ આપેલો છે અને અહીંયા અંદર શું આપેલું છે? વય। તો વયની પાછળ આપણે આ દીક શબ્દ લગાવવાનો છે। તો વૈદિક, શું બને? વૈદિક। તો એ શબ્દ આપણે અહીંયા લખવાનો છે। પહેલા કયો અક્ષર લખવાનો? વચ્ચેનો, વને બે માત્ર વય। પછી જે તીરની દિશામાં કયો આપેલો છે? વયની સામે જે તીર આપેલું છે એ કયું છે? દીક। એ શબ્દ આપણે અહીંયા લખવાનો છે। તો અહીંયા દને રસવા વાળી કરો એ લીટીની ઉપરથી કરવાની છે, દી ક। તો આખો શબ્દ જુઓ, પહેલા આપણે કયું લખ્યું? વને બે માત્ર વય। પછી જે તીરની દિશામાં અહીંયા જે તીર આપેલું છે અહીંયા શું લખેલું છે? દને રસવા વાળી દી ક। તો એ શબ્દ આપણે વયની પાછળ લગાવ્યો, દી ક। તો આખો શબ્દ શું બન્યો? વય દી ક। તો જુઓ બાળકો, અહીંયા આજે આપણે કંઈક નવીન શીખ્યા। આજે તીરની દિશામાં આપણે શબ્દો વાંચ્યા અને ત્યાર પછી એ શબ્દો આપણે એક એક બનાવવાના અને બનાવીને પછી આ બોક્સમાં લખવાના હતા। આવડી ગયા ને બધાને? કેવી મજા આવી? આજે તો વાંચન કર્યું પછી શબ્દો બનાવ્યા, મજા આવી ને બધાને? તો જુઓ, આજનું તમારું હોમવર્ક છે ગુજરાતીની ચોપડીમાં પેજ નંબર 32, 33, 34 અને 35। તો જુઓ, 32 થી 35 સુધીના જે પેજ આપેલા છે હું તમને જે ફોટા મોકલું એ પ્રમાણે સારા અક્ષરે બધા જ પેજ લખવાના છે। અને ત્યાર પછી જે પેજ નંબર 34 અને 35 ઉપર જે શબ્દો અને વાક્યો આપેલા છે એ બધા જ વાક્યો તમારે મમ્મી અને પપ્પાની પાસે બેસીને વાંચવાના છે। ઓકે બાળકો, જય શ્રી કૃષ્ણ।